મને આનંદ છે કે આપણે બધા અત્યારના ખુશ છીએ, જાગૃત છીએ. મને એકાદ બે જાણ કે તમે કંઈ તાળી બાળી બાળાવીને કંઈ કરાવો ને તો જરાક મૂળમાં આવીએ, પણ જાગૃત છો. હંમેશા યોગદર્શન એકેડેમી 40 વર્ષથી યોગના ક્લાસ ચલાવે છે, વર્ષોથી આમ સેમિનારો કરે છે, ત્યારે પહેલાં હંમેશા પ્રાર્થનાથી શરૂ કરે છે અને ગૌરવભાઈ બી એમાં માને છે ઓમમાં. તો આપણે 5 ઓમ 5 મ કરીએ, અંદરથી એનર્જી એકદમ પ્રાપ્ત કરી લઈએ, એટલે જે બોલે ને આપણે સમ્સ મગજની અંદર ઉતરી જાય. તો શરીરને ટટ્ટાર રાખી સ્ટ્રેટ બેસી 5 ઓમ 5 મ કરીએ. ઓમની અંદર તાકાત છે એ તો કરવાથી જ ખ્યાલ આવશે કે એની તાકાત અને શક્તિ કેટલી બધી છે. શરીર ટટાર સ્ટ્રેટ, ધીરેથી ઊંડો શ્વાસ લઈ લો. ઓ એમ જ કીધું છે.
હરિઓમ દાસ. માનનીય શ્રી ગૌરવભાઈ, ભાઈઓ અને બહેનો, ભારતીય વિદ્યાભવન કલા કેન્દ્ર અને યોગ દર્શન એકેડેમીના સંયોજનથી આજે આ પ્રોગ્રામનું આયોજન થયું છે. ઇન્ટરનેશનલ યોગ ડેનું બહુ મહત્ત્વ છે. તમે એક એક ચેનલમાં પણ જોયું હશે, બધી સંસ્થાઓમાં, ઇવન આજે તો પ્લેનમાં પણ થયું છે, સ્ટીમબરમાં, જેલમાં, હોસ્પિટલોમાં, બધે જ મેડિટેશન અને યોગ કરાવે છે. સાધારણ રીતે આપણે જોવા જઈએ તો આ યોગ, ભારતીય સંસ્કૃતિ એવી છે કે સંયુક્તમાં રહેવાવાળી ફેમિલી ભેગું હોય, ફાધર, મધર, સન, ડોટર, ફેમિલી ભેગું રહે, એટલે આ ફાધર્સ ડે કે મધર્સ ડે કે એવું કંઈ કરવાની જરૂરત ના હોય. પણ આજના જમાનામાં આપણે જોઈએ તો છોકરાઓ બધા ફોરેન ભણવા ગયા છે અને જુદા થઈ ગયા છે, એટલે ફાધર મધર એકલા રહે છે, અને ફાધર મધર એકલા રહે છે એટલે પેરેન્ટ્સ માટે થઈને છોકરાઓને થાય કે ચાલો એક દિવસ માટે એમને પાર્ટી આપીએ, પ્રેઝન્ટ આપીએ, એન્ટરટેન કરાવીએ. એટલે ફાધર્સ ડે અને મધર્સ ડે કે ફ્રેન્ડ ડેઝ કે આ ડેઝ અત્યારના ઉજવવા પડે છે, કારણ કે આ પ્રમાણેના સંજોગો બધા આવી ગયા છે. અધર ઇન્ડિયાની સંસ્કૃતિ સંયુક્તમાં માનવાવાળી છે, ભેગા રહેવામાં માનવાવાળી છે, બધું આરોગ્યપ્રદ કરવામાં માનવાવાળી છે. હવે જોઈએ તો ખોરાક, રહેણીકરણી, આજના છોકરાઓની અંદર આપણે જોઈએ તો સ્ટ્રેસ, ટેન્શન કેટલા વધી ગયા છે, એને લીધે આર્થરાઇટિસ, ડાયાબિટીસ, હાર્ટના રોગ, કોલેસ્ટ્રોલ, નાની નાની ઉંમરે સાંભળીએ છીએ કે એને હાર્ટ એટેક આવી ગયો. તો આ બધું શા માટે? સ્ટ્રેસ લેવલને લીધે, ટેન્શનને લીધે, અવ્યવસ્થિત ખાવાને લીધે, આપણી લાઈફની અંદર આસન પ્રાણાયામ નથી, મેડિટેશન નથી, એટલે તો એટલા માટે આજના દિવસ એટલે કે આ જમાનામાં ભલે આપણે કહીએ પહેલાંના લોકો તો યોગમય જીવન જીવતા હતા, જીવન જ યોગમય હતું, આજે એક કલાક માટે પણ યોગ માટે આપણે ટાઈમ કાઢવાની જરૂરત છે, કારણ કે ફિટનેસ માટે થઈને. એટલે આજના જમાનાની અંદર આપણા પીએમને થયું કે આ જો યુવા યુથ આટલી નબળી જો રહેશે અને ધીરે ધીરે આ નબળી મોટી થશે તો પછી ભારતનું ભાવિ સારું નથી, અને ભારતનું ભાવિ સારું નથી એ વિચારીને એને એમ થયું કે એક ઇન્ટરનેશનલ યોગ ડે, આખા વર્લ્ડમાં યોગનો દિવસ આપણે શરૂ કરીએ. અને એના નસીબ પણ સારા કે એમને કીધું અને આખી દુનિયા આ યોગનો દિવસ મનાવે છે, ભલે એક દિવસ, પણ એક દિવસમાં પણ આપણને એનું આપે કે ભાઈ એક દિવસમાં સમજણ આપે, એના માટે આપણને જરા જોમ આપે, એને લીધે લોકો ધીરે 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 કરતા જાય. હવે આપણે જોઈએ કે ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી કે આપણા પીએમ, એમ 18-18, 20-20 કલાક કામ કરે છે છતાં પણ થાકતા નથી, અને છતાં પણ ફ્રેશ લાગે, અને જ્યાં જોઈએ ત્યાં કેટલાય કન્ટ્રીની અંદર એક દિવસમાં લેક્ચર પણ આપી શકે. એના ઉપરથી ખ્યાલ આવે કે આટલી શક્તિ ક્યાંથી આવે છે એમનામાં, આ યોગ મેડિટેશનને લીધે જ. એટલે આમ સાધારણ રીતે આપણે જોઈએ તો હું તો પીએમએ કર્યું છે અને હું આટલા વર્ષથી 40 વર્ષથી લઉં છું ને, ફોરેનની અંદર તો વર્ષોથી યોગનો દિવસ ચાલે છે, પણ અહીંયા ઇન્ડિયામાં હમણાં થોડા ટાઈમથી આ ઇન્ટરનેશનલ યોગ ડે શરૂ કર્યો છે. પહેલી વાર 4 વર્ષથી તો એકદમ ધૂમધારથી ચાલે છે. 4 વર્ષ પહેલાં જ્યારે આપણે યોગનો દિવસ કર્યો હતો ત્યારે આપણી બધી બહેનોએ સ્ટેજ પર ભાગ લીધો હતો અને બધા આસનો સંગીત સાથે બધી જુદી જુદી ફેકલ્ટીઓ સાથે બતાવ્યું હતું. બીજા વર્ષે અમે ગામડામાં લઈ ગયા હતા બહેનોને, અને ગામડામાં કરાયું હતું ને એ લોકોએ કર્યું હતું. ત્રીજા વર્ષે અમે સંગીત સાથેનું કર્યું હતું. આજે ચોથા વર્ષે આપણે ગૌરવભાઈને બોલાવ્યા છે, અને ગૌરવભાઈ આપણને આજે યોગિક હેલ્થ અને વેલ્થ બંને ઉપર આપણને કહેશે. તો ગૌરવભાઈને આમ મેં જ્યારે ગૌરવભાઈ સાથે 3 મહિના પહેલાં વાત કરી, 3 મહિના પહેલાં, પછી તે બહારગામ ફોરેન ગયા અને અમારું પણ રહી ગયું કે ગૌરવભાઈ આ વખતે ઈચ્છા છે કે આપણે લેક્ચર રાખીએ. પછી તે બહારગામ ગયા અને 1 મહિના પહેલાં મેં એમને વાત કરી, ગૌરવભાઈ મારી ઈચ્છા છે કે તમે આવો અને અમને આના ઉપર જરા કહો. તો કે હા ચંદ્રિકાબેન, તમે મને પહેલાં હિન્ટ આપી હતી એટલે મેં નક્કી રાખ્યું છે કે આ દિવસે 21 જૂને આપણે લેક્ચર રાખશું,
અને તમારા લેક્ચર માટે થઈને હું સાંજની ફ્લાઇટ પકડું છું. એ યુરોપ જાય છે યોગ અને ફિલોસોફી ભણવા માટે. કેન યુ ઇમેજિન કેટલું સરસ રીતે. એટલું સરળતાથી મેં પછી કીધું કે ગૌરવભાઈ આપણે હિન્દીમાં કહીશું, તો કે ઓકે બેન હિન્દીમાં. તો 5-6 દિવસ થોડા વખત પહેલાં અમને કહેવામાં આવ્યું, અરે ગુજરાતીમાં, તો મેં 5-6 દિવસ પહેલાં કહેવામાં આવ્યું કે તમે હિન્દીમાં લેક્ચર રાખો તો સારું. ઓકે ચંદ્રિકાબેન, જરાય ટેન્શન નહીં લેતા, જે પ્રમાણે પબ્લિકને એટલે કે જે પ્રમાણે ઓડિયન્સ કહેશે એ પ્રમાણે આપણે કરશું. એટલું સરળતાથી, એટલું સરસ રીતે, એટલી મીઠાશથી કીધું ત્યારે મને એમ થયું કે જો કોઈ વ્યક્તિ અત્યારના હોય એને યોગ બચાવ્યો છે. માનસો 2-3 કલાક પહેલાં તો એમને મોબાઈલ બી બંધ કરી દીધો. આપણો મોબાઈલ બંધ રાખજો, ડિસ્ટર્બ ના થાય. તો મોબાઈલ બી બંધ કરી દીધો, કેમકે મને કોઈ ડિસ્ટર્બન્સ જ નહીં જોઈએ, મને કોઈ સમાચાર જ નથી જોતા, મનને અસ્વસ્થ કરવા માટેની કોઈ ચેનલ જ ખુલ્લી નહીં રાખવાની. એટલે મને અમને પોતાને ભલે 40 વર્ષથી બોલીએ કે 40 વર્ષથી યોગ કરાવીએ જ કરાવીએ જ, પણ ઘણું બધું શીખવાનું નાના છે, પણ આપણે એમની પાસેથી શીખવાનું ઘણું બધું છે અને ઘણું બધું મળે છે. આમ તો આપણા સ્ટુડન્ટ છે ગૌરવભાઈ. તો હવે ખાસ તમને કહું કે ગૌરવભાઈ માટે તો હું કહું ને એટલું ઓછું છે, અને મારે તો નાનું મોટું એમના ન્યુ એરા સ્કૂલના સ્ટુડન્ટ છે. ઘણા ન્યુ એરાના આવ્યા છે, તે કે ઓ ગૌરવભાઈ ને એ તો અમે એક સાથે સ્કૂલમાં ભણ્યા. કેટલું પ્રાઉડ આવે છે અત્યારના કે આપણે સ્કૂલમાં ભણ્યા છે એમની સાથેની વાત કરે ત્યારે. અને ઇંગ્લિશ અને ગુજરાતી પર એમનું પ્રભુત્વ ઘણું સારું છે. બીજું એમને ફોરેન ટૂરનો, સ્પિરિચ્યુઅલ પુસ્તકો વાંચવાનો અને યોગને નિયમિતતા કરવાનો બહુ શોખ છે. કેટલી ચેનલો પર, બધાએ સાંભળ્યા બી હશે, રોજની એક એક ચેનલો પર, મીડિયા ઉપર એમનું લેક્ચર હોય છે, કેટલા ન્યૂઝપેપરમાં એમના આર્ટિકલો વાંચ્યા છે. અને ખાસ તમને કહું, યોગિક હેલ્થ ઉપરની એક બુક બહાર પાડી છે. એટલી બધી સરળ, બધી હિન્દી ગુજરાતી ઇંગ્લિશ સંસ્કૃત અરે ઇંગ્લિશ મરાઠી બધી ભાષામાં છે. એટલી સરળ છે કે તમે પહેલેથી વાંચો તો બરાબર છે, પણ વચ્ચેથી પણ કંઈ ખોલીને વાંચશો ને તોય તમને એટલો રસ પડશે, એટલી સરસ રીતે. અને મારી ઈચ્છા છે કે આપણે બધા અહીંયાથી જઈએ ને ત્યારે એક બુક લઈને જઈએ અને સ્ટડી કરવા જેવો છે. આજે સાંજે પણ, આજે બી બપોરના તમારું છે ને, આજે સાંજે ને. હવે તમને એક વસ્તુ કહું, આજે એ યુરોપ જવાના છે, અત્યારના આપણું આપણા માટે બોલવા આવ્યા છે, અને સાંજે સેના ઉપર CNBC આવાસ પર બોલવાના છે. એટલે 6:30 તમને ટાઈમ મળે તો આપણે ખોલીને સાંભળશું. હવે મને ખબર છે, હું તો રોજ જે બોલું છું, આપણે ગૌરવભાઈને સાંભળવા માટે આવ્યા છીએ. હું ગૌરવભાઈને રિક્વેસ્ટ કરું છું, પણ એની પહેલાં આશાબેનને રિક્વેસ્ટ કરું છું કે ગૌરવભાઈનું સન્માન કરે અને આભાર માને. આપણા બધા વતી ગૌરવભાઈને સન્માન. મારે તમને યોગ માટે તો કહેવાનું હોય જ નહીં ને. યોગ એટલે માનસિક, શારીરિક, આધ્યાત્મિક, ઇમોશનલી, ઇનર અને આઉટર બંનેનું કોમ્બિનેશન સાથે બેલેન્સિંગ રાખે એને યોગ કહેવાય. ઓફકોર્સ બધા જાણે છે કે યોગ પાવર આપે, શક્તિ આપે, શાંતિ આપે, એનર્જી આપે, માઇન્ડને સારું કરે, શરીરને તંદુરસ્ત રાખે, હાડકાને મસલ્સને મજબૂત કરે, અંદરથી જોમ લાવે, ઘણી બધી ચીજ બધું જ તમે જાણો છો. હવે યોગ માટે કહું, પ્રણવભાઈએ કેટલું યોગ પચાવ્યું છે એના માટે. મેં જ્યારે પ્રણતિબેન આવ્યા ત્યારે મેં કીધું, પ્રણતિબેન પહેલાં હા કે મને ગૌરવભાઈ માટે કંઈક કહો તો ખરા, હું કંઈક બોલું કહું. તે કે કાંઈ કહેવાનું ન હોય એમના માટે. મેં કીધું નહીં એવું કંઈ ચાલે. તે કે પહેલાં થોડો વખત પહેલાં એમને તકલીફ થઈ ગઈ હતી, એક મેજર તકલીફ થઈ ગઈ હતી જીભની અંદર. ત્યારે ડૉક્ટર પાસે ગયા અને આયુર્વેદિકનું એમને એડવાઇસ લીધી. ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ તમે થોડો વખત કરશો રેગ્યુલર વ્યવસ્થિત તો તમને સારી એવી મેજર તકલીફ હતી મટી જશે. માનસો એમને એક વર્ષ સુધી એટલું નિયમિતતાથી એ પાલન કર્યું, અને આજે કેન્સર સોસાયટી, બીજી સોસાયટી એમને લેક્ચર દેવા માટે બોલાવે છે કે તમે અમને આના ઉપર અમને સમજાવો. બધા સ્ટુડન્ટો હતા. આ બધી વસ્તુઓ સાંભળીને મને એમ થાય કે આપણે ઇન્ડિયામાં ને અહીંયા રહીએ, ખબર ને, ગાંધીજીના વખતમાં ને પહેલાંના જમાનામાં. હું જ્યારે એ લોકોનું વાંચું ને ત્યારે મને એમ થાય કે પ્રભુ એ જમાનામાં જીવતી હોત તો
પણ હવે મને એમ થાય કે નહીં નહીં હું આ જમાનામાં જીવું તો બી એમ આઈ ડોન્ટ લાઈક ટુ મિસ સચ ટાઈપ ઓફ પર્સન. તો હવે હું ગૌરવભાઈને વિનંતી કરું છું કે આજનું વક્તવ્ય શરૂ કરે. મેને ચંદ્રિકાબેન કો પહેલે સે કહે કે રખા થા કે સસુરાલ સે થોડે લોગ આ રહે તો મેરી તારીફ બરાબર કરના. ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર યોગ દર્શન એકેડમી મેં સબકા ધન્યવાદ અદા કરતા હું ઓર યે પૂરે મન સે કરતા હું. બચપન સે લેકે આજ તક કભી સોચા હી નહીં થા કે ઇસ મંચ સે બોલને કા મોકા મિલેગા. અબ તક કી જિંદગી મેં હમેશા વહીં બેઠના હોતા હૈ તો યહાં તક લાને કે લિયે ઉનકા બહોત બહોત ધન્યવાદ. યે મેરે લિયે બહોત બડા દિન હૈ ક્યુંકિ યહાં સે બોલને કા મોકા મિલે, યોગ કે બારે મેં બોલને કા મોકા મિલે, યે બહોત અહેમિયત રખતા હૈ મેરે જીવન મેં. જોને કિતાબ કી બાત કી યોગિક વેલ્થ, યે મેને કિસ લિયે લિખી. પેશે સે મેં એક ફાઇનાન્શિયલ પ્લાનર હું ઓર લોગો કે પૈસે મેનેજ કરતા હું, તો ઉસકા અનુભવ ઓર ઉન્હોને જો બીમારી કી બાત કી, મુજે કેન્સર હુઆ થા, એગ્રેસિવ કેન્સર હૈ ક્યુંકિ જીવન મેં કભી ભી દારૂ યા તમાકુ કા સેવન નહીં કિયા, ફિર ભી ક્યું હુઆ ડોક્ટરો કો પતા નહીં, ઓર કરીબ 30% મેરી જબાન કાટ દી ગઈ હૈ તો મેરી ફુલ લેન્થ ટંગ નહીં હૈ, લેકિન ઈશ્વર કા આશીર્વાદ યોગ આયુર્વેદ એલોપેથી વગેરે કી વજહ સે મેં આજ આપકે સામને ખડા હું. તો યે પૂરી મેં જો ખડા હું યા મેં જો ભી બોલ રહા હું યે શાસ્ત્રો કી વજહ સે હૈ. ઓર અગર મેરે આપકી જો યે ચર્ચા કરેંગે હમ જો વિસ્તૃત મેં જાણકારી મેં દેને કા પ્રયત્ન કરૂંગા, યે આપકો અચ્છા લગે તો યે શાસ્ત્રો કી વજહ સે, ઇસમે મેરા કુછ ભી નહીં હૈ. મેને સિર્ફ અગર કમ્પ્યુટર કી ભાષામાં બાત કરે તો કટ કોપી પેસ્ટ કિયા હૈ, ક્યુંકિ સહી મેં કહું તો યે ઋષિ મુનિ કભી કભી મુજે બહોત સ્વાર્થી લગતે હૈ, ઉન્હોને હમારે લિયે કુછ છોડા હી નહીં, સબ કુછ લિખ દિયા, સબ કુછ જાણકારી દે દી, તો હમે નયા કરને કે લિયે કુછ રખા હી નહીં, જહાં જો ભી હૈ વો ઉસમે હૈ, કુછ ભી કહો આપકો હમે લગતા હૈ બહોત નયા ઢૂંઢા, કહીં ના કહીં સે વો નિકલ આતા હૈ, તો મેરે પાસ નયા કહેને કે લિયે કુછ ભી નહીં હૈ. યોગિક વેલ્થ સે ચાલુ શરૂઆત કરેંગે. યોગિક વેલ્થ ક્યા માયને રખતા હૈ, ક્યું માયને રખતા હૈ, મેને ઇસકે બારે મેં લિખને કા યા યે યહાં આકે વક્તવ્ય દેને કા યા એસે ક્યું મેને શરૂઆત કી, ઓર મેં કિતને 1.5-2 સાલ સે યે કર રહા હું, ક્યુંકિ પેશેવર જૈસે મેને આપકો કહા મેં એક ફાઇનાન્શિયલ પ્લાનર હું, લોગો કે પૈસે મેનેજ કરતા હું, ઉનકો સલાહ દેતા હું. દેખા ગયા હૈ કે પિછલે કરીબ 10-15 સાલો સે લોગો કી આમદની બઢી હૈ, તો હમારી જો આમદની હૈ વો પહેલે સે કહીં ગુના જ્યાદા હૈ, ફિર હમે યે લગે કે યે જ્યાદા હૈ કમ હૈ યે હમારી જરૂરતો કે હિસાબ સે, લેકિન આમદની બઢી હૈ, ખર્ચ કે વિકલ્પ ભી બઢ ગયે હૈ, શોપિંગ મોલ, બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ. મેરી બેટી હૈ 15 સાલ કી, જબ મેં ઉસકો કહેતા હું કે બેટી મેં જબ 15 સાલ કા થા ઓર અગર કોઈ ચાચા યા મામા અમેરિકા સે આને વાલા હૈ તો મેં ઉનકો કહેતા થા મેરે લિયે કિટકેટ કી ચોકલેટ લે આના, તો ઉસસે તાજુબ હોતા હૈ. મેં કહેતા હું કે વો કહેતે કિટકેટ વો ક્યું મંગાતે, મેં લગા ભારત મેં કિટકેટ નહીં મિલતી થી, તો મેરે લિયે તો કોઈ કિટકેટ કી ચોકલેટ લેકે આયે તો ભી વો એક બહોત માયને રખતા થા. તો ખર્ચ કે વિકલ્પ ભી બઢે હૈ ઓર ઋણ કર્જ કે વિકલ્પ ભી બઢે હૈ, હોમ લોન, ક્રેડિટ લોન, ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન વગેરે, ઓર નિવેશ કે જરિયે ભી બઢે હૈ. તો એક તરહ સે દેખા જાય તો જો ફાઇનાન્શિયલ ગ્રોથ કી બાત કરતા હૈ વો તો હુઈ હુઈ હૈ પિછલે 10-20 સાલો સે, તો અગર ફાઇનાન્શિયલ ગ્રોથ હૈ તો ફિર ઉસકે સાથ સાથ હમે મન કી શાંતિ ક્યું નહીં હૈ, ક્યું ડાયાબિટીસ કે કેસીસ બઢ રહે હૈ, ક્યું હાઇપરટેન્શન કે કેસીસ બઢ રહે હૈ, ક્યું ડિપ્રેશન કે કેસીસ બઢ રહે હૈ, ક્યું ડિવોર્સ કે કેસીસ બઢ રહે હૈ. અગર ફાઇનાન્શિયલ ગ્રોથ હૈ તો લાઈફ લિવિંગ લાઈફ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વગેરે મેં ભી ગ્રોથ હૈ, તો ક્વોલિટી ઓફ લાઈફ જો કહેતા હૈ જીને કી ગુણવત્તા, ઉસમે બઢોતરી ક્યું નહીં હુઈ હૈ. ઓર યે ક્યુંકિ મેં પેશે સે ફાઇનાન્શિયલ પ્લાનર હું તો સભી લોગ કે સંદર્ભ મેં આતા હું, ઓર કિસી કે પાસ બહોત પૈસે નહીં હૈ ઉસકો ભી તકલીફ હૈ, જિસકે પાસ જ્યાદા પૈસે હૈ ઉસકો જ્યાદા તકલીફ હૈ, તો પૈસો સે પ્રોબ્લેમ સોલ્વ નહીં હોતા, તો કહીં તો ઇસકા વિકલ્પ હોના ચાહીએ. ઓર તબ મેને સોચા કે યે ઇસકા ઉત્તર કહાં સે મિલે, ઓર ફિર મેને શાસ્ત્રો કી ઓર ધ્યાન દિયા, ઓર શાસ્ત્રો ને બહોત હી અદ્ભુત બાત કી હૈ. હમે લગતા હૈ કે યે ઋષિ મુનિ થે, વો સિર્ફ ઋષિ મુનિ નહીં થે, બ્રિલિયન્ટ ઇકોનોમિસ્ટ થે, શાયદ સાયન્ટિસ્ટ ભી થે, ક્યુંકિ વિજ્ઞાન કી શોધ ભી ઉન્હોને કી હૈ. તો ઇતની અચ્છી બાતે ઇતની સહજ તરીકે સે બતાને કે લિયે ઋષિ મુનિયો કા તો આભાર અદા કરના હી હૈ, લેકિન વહાં પર ભી દિક્કત હૈ, ઉન્હે અહંકાર હી નહીં થા, તો કહીં પે ઉનકા નામ હી નહીં હૈ,
कोई वेद, कोई उपनिषद, कोई पुराण किसी ने सही की है सिग्नेचर के ये मेरा है, गीता का कोई कॉपीराइट है? आज की तारीख में मेरे जैसे लेखक योगिक वेल्थ लिखते हैं, कॉपीराइट ले लेते हैं। सोचिए अगर कृष्ण भगवान ने गीता का कॉपीराइट ले लिया होता तो। ऐसा नहीं, तो उनको तो वो भी अहंकार नहीं था, इतनी जानकारी इतनी सहजता से दे दी। और सही में कहूँ, हमें इतनी आसानी से मिल गया है कि हमें उसकी कीमत नहीं है। विदेश से लोग यहाँ पर आते हैं, पढ़ते हैं, यूनिवर्सिटी के कोर्सेज करते हैं, क्लासेस अटेंड करते हैं, इंटरनेशनल योग डे पूरी दुनिया में मनाया जाता है, लेकिन ये करना ही क्यों पड़े? हमारे तो पास है, लेकिन जब आसानी से चीज़ मिल जाती है तो उसकी कीमत नहीं है। फिर से योगिक वेल्थ के बारे में बात करते हैं। तो जैसे जैसे मैं देखता गया कि ये दिक्कतें आती है, तो मैंने सोचा कि ये दिक्कतें क्यों आती है, और तब शास्त्रों की ओर ध्यान दिया। और फिर मैस्लोज लॉ ऑफ हायरार्की, कई सारे लोगों को ये पता होगा कि जीवन की ज़रूरत है, एक इंसान की जीवन की ज़रूरत है, मैस्लो ने 5 स्टेजेस में बांट दी गई है। सबसे पहली स्टेज, सबसे पहला मुकाम, सबसे पहली सीढ़ी कौन सी है? हमारी सबसे पहली सीढ़ी, सबसे पहली ज़रूरत जो हमारी है वो रोटी पानी वगैरह है, और उसके लिए इंसान को पैसे की ज़रूरत पड़ती है। तो अगर पैसे नहीं है तो हमें लगेगा कि अरे पैसे नहीं है, फिर खाना कैसे आएगा, पानी कैसे मिलेगा। ये पहली सीढ़ी है। दूसरी सीढ़ी जो है वो सेफ्टी और सिक्योरिटी के, उसके लिए हमें कपड़े चाहिए, घर चाहिए, और उसके लिए भी पैसों की ज़रूरत है। तो अगर पहली या दूसरी सीढ़ी के लिए हमारे पास पैसे नहीं हैं तो शायद डर हो सकता है, मन घबरा सकता है, लेकिन मुझे ऑडियंस में इतने सारे लोग बैठे हुए, ये बताए कि इनमें से कितने लोग ऐसे हैं जिन्होंने अपने पूरे जीवन में 7 रात ऐसी देखी थी जब खाने के लिए पैसे नहीं थे और भूखा सोना पड़े? है कोई? कोई भी 7 रात पूरे जीवन में? और अगर है भी, और यहाँ पे अगर